શું કરી રહી તું? કઈ નહીં પપ્પા, બસ હું આ સફાઈ કરી રહી હતી તો. જુઠ્ઠું, તે જુઠ્ઠું બોલવાની પણ શરૂઆત કરી. તું આ ડાયરી બાજુમાં મૂકતી હતી કે વાંચવા માંગતી હતી? મેં તને હજાર વાર કહ્યું છે કે કોઈની પર્સનલ ડાયરી વાંચવી જોઈએ નહીં. પણ આપી દે, આપી દે મને. નહીં આપું પપ્પા, આ ડાયરી તમારી પોતાની છે. તો હું તમારી દીકરી નથી, મને હક નથી આ ડાયરી વાંચવાનું. પપ્પા, આ ડાયરીમાં તમે એવું તો શું લખો છો જેને તમારે મારાથી છુપાવવું પડે? તે તું શું એમ માને છે કે આ ડાયરીમાં મેં એવી વાત લખી છે જે મારે લખવી ન જોઈએ? આ ડાયરીમાં શું લખ્યું છે તને વખત આવે ખબર પડશે. ને જો તારી ડાયરી વાંચવી જ હોય તો વાંચજે, પણ મારા મર્યા બાદ. પપ્પા, પપ્પા પ્લીઝ, આવો ફરીથી ક્યારે ના વાત. પ્લીઝ પપ્પા, આવો ફરીથી ક્યારે ના બોલતા. મારી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ. પપ્પા, પપ્પા મારો મતલબ તમને દુઃખી કરવાનો ક્યારેય નહોતો. હું પ્રોમિસ આપું છું, આજ પછી હું આ ડાયરીને હાથ નહીં લગાડું. પપ્પા, ક્યારેય વાંચવાની કોશિશ નહીં કરું, ક્યારેય નહીં. પ્લીઝ, મારી ભૂલ થઈ ગઈ. રડને બેટા, રડને. તું તું મને પણ માફ કરી દે, હું તારા પર ગુસ્સે થયો ને. નહીં બેટા, નહીં. અરે ગાડી, આપણને એકબીજાનો તો સહારો છે, એકબીજાનો સથવારો છે, અને એ સથવારો તોડવા નથી માંગતો બેટા. મારે નથી તૂટવા દેવો એ સથવારો. મને માફ કરી દો, મને માફ કરી દો. તમે જે કહેશો એ કરીશ. મમ્મી, મારા મનમાં શેનું તોફાન ચાલી રહ્યું છે તે તો તું જાણતી જ હોઈશ. બસ મને આશીર્વાદ આપ કે દરેક મુશ્કેલીઓનો સામનો કરવાની મને શક્તિ મળે, મને શક્તિ મળે માં. અરે રીમા, તું રિસ્ટ વોચ લેવાનું ભૂલી ગયો હતો. ઓ થેન્ક્સ. હા, હમણાં આવું જ ચાલી રહ્યું છે. આજે જો હું આ ઘડિયાળ ભૂલી ગયો હોત ને તો કદાચ સમયનું ભાન જ ન રહેત. સમયનું ભાન તો આમે તને ક્યાં રહ્યું છે? બાકી જે વસ્તુ અને જે વાત યોગ્ય સમય થવી જોઈએ તે તો તું કરતો જ નથી. રીમા, હું જાણું છું તું શું કહેવા માંગે છે. તું જાણે જ છે તો પછી છુપાવી શા માટે રહ્યો છે? કહી દે ને મને એ વાત, કે પછી એ વાત કરતા તને કોઈ રોકી રહ્યું છે. એટલે તું કહેવા શું માંગે છે? હું એ જ કહેવા માંગુ છું મનોજ, કે મને ખબર છે કે તારો ભૂતકાળ કહેવા માટે તું તો તૈયાર જ છે, પણ બા અને દીપક તને રોકી રહ્યા છે. અને અને આમે બા જે બોલે એ તો તારા માટે બ્રહ્મવાક્ય છે ને? બા જે વાક્યો બોલે છે એ બ્રહ્મવાક્ય તો ન જ હોઈ શકે. પણ રીમા, બા જે પણ વાક્યો કહે છે એ સાચા તો જરૂર હોય છે જ. જો બેટા, તું જે વાતને સમજી રહી છે, અલગ રીતે વિચારી રહી છે એવું નથી બેટા. એ વાત સાચી છે કે માત્ર મનોજે જ નહીં પણ કૃષ્ણ કુંજના સમગ્ર પરિવારના સભ્યોએ મનોજના ભૂતકાળની વાત તારાથી છુપાવી છે, પણ એ સમયે એવું કરવું જ યોગ્ય હતું. એમ તો કુરુક્ષેત્રના રણમેદાનમાં કુંતીપુત્ર યુધિષ્ઠિરે પણ જે સત્યવાદી હતા તેમણે પોતાના ગુરુ દ્રોણથી વાત ક્યાં નહોતી છુપાવી? કે તેમનો દીકરો અશ્વત્થામા મરાયો કે પછી અશ્વત્થામા હાથી? યુધિષ્ઠિર તો માત્ર નરોવા કુંજરોવા જ બોલ્યા હતા, એ તો ગુરુ દ્રોણ હતા કે જે જુદું સમજી બેઠા. તેઓ એમ માનતા હતા કે યુધિષ્ઠિર ગુરુ દ્રોણનો દીકરો અશ્વત્થામા મરાયો છે એવી વાત કરી રહ્યા છે. ગુરુ દ્રોણ ખોટું સમજ્યા દીકરા, અને યુધિષ્ઠિર પોતાની જગ્યાએ જ્યારે નિવેદન આપ્યું ત્યારે તે યોગ્ય અને સાચું જ હતું. બસ બા,
મને તમારા મહાભારત અને રામાયણના ઉદાહરણોમાં કોઈ જ રસ નથી. મને રસ છે માત્ર મનોજની સચ્ચાઈ જાણવામાં. તારે સચ્ચાઈ જાણવી જ છે ને, તો સાંભળ. મને તમારા મહાભારત અને રામાયણના ઉદાહરણોમાં કોઈ જ રસ નથી. મને રસ છે માત્ર મનોજની સચ્ચાઈ જાણવામાં. તારે સચ્ચાઈ જાણવી જ છે ને, તો સાંભળ. મનોજના ભૂતકાળમાં બા પ્લીઝ મનોજ, બિચારી રીમા સાચી વાત જાણવા માંગે છે તો એને જણાવ ને. શું કહ્યું તમે મને? બિચારી, તમે મને વારે ઘડીએ બિચારી બિચારી કેમ કરો છો? રીમા રીમા, મેં તને માત્ર બિચારી કહ્યું છે દીકરા. ઓલી પાછા બિચારી બોલ્યા ના પાડી છે ને મેં તમને હજાર વાર કહ્યું છે ને મને બિચારી નહીં કહેવા નહીં કહેવાનું નહીં મા. રીમા પ્લીઝ, ડોન્ટ ટચ મી. તમે લોકો, તમે લોકો મને સમજો છો શું? કેમ તમે બધા મને બિચારી બિચારી કરો છો? રીમા આ શું કરે છે તું? મને બિચારી નહીં કહેવાનું, મને બધી ખબર છે. તમે બધા મને બિચારી બિચારી કરીને બરબાદ કરવા માંગો છો. રીમા પ્લીઝ, પ્લીઝ નહીં કહેવાનું. કોઈ બિચારી મને નહીં કહેવાનું. શું થાય છે? શું થાય છે તને? મને બિચારી નહીં કહેતા, હું બિચારી નથી નથી. તમે બધા છો બસ. મનોજ, આમ આમ અચાનક રીમાને શું થઈ જાય છે? બા, જ્યારે જ્યારે એના માટે બિચારી શબ્દ વપરાય છે ને, ત્યારે ત્યારે એકદમ વાયલન્ટ થઈ જાય છે. એનો ગુસ્સા પર પણ કાબુ નથી રહેતો. આ બિચારી શબ્દ જ એવો છે કે જેનાથી આટલી બધી અપસેટ થઈ જાય છે. આ શબ્દમાં જ એવું કોઈ રહસ્ય રહેલું છે કે જે આપણને જણાવવા નથી માંગતી. મનોજ, મનોજ, જ્યારે પણ આપણે તેને તારો ભૂતકાળ સંભળાવીએ ને, ત્યારે તેણે પણ આ બિચારી શબ્દથી જે આવેશમાં આવી જાય છે, જે ગુસ્સાનું કારણ બને છે, જે જે એકદમ ગુસ્સે થઈ જાય છે, એનું કારણ એને જણાવવું પડશે. ચિંતા ના કર દીકરા, બધું ઠીક થઈ જશે. જા, તું ઓફિસે જા. જા બેટા. બા, તમે ઠીક તો છો ને? હા બેટા, તું જા, બધું સારું થઈ જશે. ઓકે બા. રીમા પણ સારી થઈ જશે. જા. આ કૃષ્ણ કુંજમાં ઊભી થતી આંટી ઘૂંટીઓને મારે ઉકેલવી જ પડશે, તોડવી જ પડશે. હે ભગવાન, હે ઠાકોરજી. સાહેબ, તમે તે દિવસે દિવસે અંકલને ગમે તેમ બોલ્યા, તેમને ધમકી આપી, એટલે જ એમને અટેક આવ્યો ને? એક તો દેવશી અંકલની ઉંમર, સાથે જ્યોતિના લગ્નનું ટેન્શન. તમે ઉપરથી જ્યોતિ અને આરતીના ચારિત્રને બદનામ કર્યું, એટલે અંકલને અટેક આવ્યો છે. તમારી ધમકી અને તમારી વકીલી ભાષાના કારણે દેવશી અંકલને અટેક આવ્યો છે. તમારા જ લીધે. ઓકે, મારા લીધે બધું થયું છે, ફાઇન. મેં દેવશી સાથે બહુ જ ખરાબ વર્તન કર્યું કહેવાય. ગમે તેમ હોય, મારો જૂનો મિત્ર છે. દીપક જ્યોતિને મળવા જાય એમાં દેવશીનો શું વાંક? મારે દેવશીની માફી માંગવી જોઈએ. હલો,
હેલો દેવશી, મોતીલાલ બોલું છું. બોલ દોસ્ત, હવે કઈ ફરિયાદ છે તારી? તારી એક ફરિયાદે તો મને વ્હીલચેર ભેગો કરી દીધો. હવે બીજી કોઈ ફરિયાદ હોય એ પણ કહી દે ને. નહીં નહીં દેવશી, સાચું કહું તો મને એક વાત ખૂચે છે કે મારે લીધે તારી આ દશા થઈ અને તે હરફ પણ નહીં ઉચ્ચાર્યો જ્યારે કે તું બોલી શકતો હતો, લોકોની સિમ્પેથી મેળવી શકતો હતો, પણ તેવું નહીં કર્યું. હું જાણું છું કે મારે કારણે તારી આ દશા થઈ છે. I'm sorry, દેવશી. I'm sorry, please. દોસ્ત. અરે ગાંડા, એક બાજુ દોસ્ત કહે છે અને બીજી બાજુ માફી માંગે છે. અરે મેં તો તને ક્યારનો માફ કરી દીધો છે મૂર્તિ. નહીતર તે કહ્યું એમ મેં પણ દુનિયામાં બૂમો પાડી પાડીને ન કહ્યું હોત. પણ નહીં દોસ્ત, હું જાણું છું કે તું એક બાપ છે અને એ પણ દીકરીનું. તે જે કંઈ કહ્યું એ મોતીલાલ વકીલ નહોતો કહેતો, પણ એક દીકરીનો બાપ કહેતો હતો. મોતી, અરે દુનિયામાં કોઈ પણ દીકરીનો બાપ હોત તો આમ જ વિચારત, આમ જ કરત. પણ સાચું કહું મોતી, તું દુનિયાના બીજા બધા બાપ કરતા થોડો જુદો છે હો. કારણ કે તને તારી ભૂલ સમજાય છે. અને ભૂલ સમજાય એ જ ભૂલનું નિવારણ છે દોસ્ત. ખરેખર દેવશે, યુ આર અ જેમ ઓફ અ મેન. ખરેખર તું બહુ સારો છે દેવશે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. હવે મારા વખાણ ન કર અને એ કે સગાઈની તૈયારી કેમ ચાલે છે. સાંભળ, હિસાબ કિતાબનું કંઈ કામ હોય ને તું નિસંકોચપણે મને જણાવજે. મારો જમણો હાથ હજી ચાલે છે. હા શ્યોર. અને તારે પણ કંઈ કામ હોય તો મને ફોન કરજે અને જ્યોતિને મારા આશીર્વાદ આપજે. અરે ગાંડા, હું તો જ્યોતિને રોજ આશીર્વાદ આપું છું. હવે એને આશીર્વાદ આપવા તું પણ આવજે. હા આવીશ. ટેક કેર ઓફ યોર સેલ્ફ. તારું ધ્યાન રાખજે. ભલે ભલે. અરે ભાઈ, જેને રામ રાખે એને કોણ ચાકે. હા આવજે દોસ્ત, આવજે. બાય. આવજે. કુમારી સુકન્યા, આજે તમે વ્યાકુળ અને પરેશાન કેમ લાગો છો? કુમાર ગોપેશ, વાત જાણે એમ છે કે આજનો દિવસ, આજની તારીખ મને હંમેશા વ્યાકુળ અને પરેશાન કરી નાખે છે. એવું તે શું છે આજના દિવસમાં અને આજની તારીખમાં? આજના દિવસે, આજની તારીખે, વર્ષો પહેલા અમેરિકામાં મારા પર બળાત્કાર થયો હતો ને એ વખતે સ્વામીજીએ મને આશરો આપ્યો હતો, આશ્રમમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું. બસ બળાત્કારની વાત યાદ આવતા જ મારું મન બેચેનને વાકુળ થઈ જાય છે. કુમાર, આ આશ્રમમાં તો હું બહુ પહેલાં જવા માંગતી હતી, પણ સંજોગ હમણાં ઊભા થયા. આ તો ઘણી દુઃખની વાત કહેવાય. મને માફ કરજો, મેં અજાણતામાં તમારા દુઃખની રગને છંછેડી નાખી. નહીં કુમાર,
આમાં તમારું કઈ જ વાંક નથી. સ્વામીજીની અસીમ કૃપાના મેં ઘણા દાખલા સાંભળ્યા હતા. આજે આ એક નવો દાખલો સાંભળો. ખરેખર સ્વામીજી પરમ કૃપાળુ છે, દુખ્યાના બેલી છે. તેઓના કારણથી તમે આજે અહીં છો. ચાલો તારે હવે હું રજા લઉં. તમારી વાત સાચી છે કુમાર ગોપેશ, સ્વામીજીના કારણે જ હું આજે અહીં છું. કેમ કે મારા પર બળાત્કાર કરનાર બીજું કોઈ નહીં, આ સ્વામી ભુજંગ જ હતો. અત્યાર સુધી તો સર્જોને મને અહીં આવતા રોકી હતી, પણ હવે હવે ભુજંગ સુકન્યાની નજર સામે જ રહેશે. મારી નફરતની આગ ભુજંગને બરબાદ કરી નાખશે. હા બાબા, આપણો મૂવીનો પ્રોગ્રામ ફિક્સ કીધું ને એકવાર. 100% ઓફ કોર્સ હું આવીશ યાર. ટીના, હું તને પછી ફોન કરું છું. આવો ને ભાભી, બેસો. થેન્ક્સ. ટીના, એક વાત પૂછું? પૂછો. આ તારા બંને ભાઈઓ તને પ્રેમ તો કરે છે ને? હા કરે છે ને, બહુ જ કરે છે. અને તું? રેવા દે, મને ખબર છે તું એ બંનેને એટલો પ્રેમ નથી કરી શકતી જેટલો એ બંને તને કરે છે. કેમ કે એ તો તારા સાવકા ભાઈ છે. નહીં, એવું નથી ભાભી, પણ મને બધા ટોન્ટ મારે છે, કોલેજમાં ચીડવે છે, એટલે ક્યારેક ક્યારેક. જવા દે. પણ ટીના, તું તો તારા બંને ભાઈઓ વિશેની બધી જ વાતો જાણતી હોઈશ ને, એટલે એકદમ મહત્વની વાતો, ખાસ ખાસ વાતો, આઈ મીન એ લોકોના ભૂતકાળની વાતો. ખબર તો હોય જ ને, કૃષ્ણ કુંજમાં એ લોકો રહે છે તો હું પણ તો રહું છું ને. ટીના, મનોજ વિશેની એવી કોઈ વાતની તને ખબર છે કે જે આ ઘરમાં એકદમ ગુપ્ત રાખવામાં આવી હોય, ખાનગી રાખવામાં આવી હોય? શું વાત છે ભાભી, આજે તમે મનોજભાઈની જાસૂસી કરવા આવ્યા છો કે શું? ના ના, એવી કોઈ વાત નથી ટીના. એક્ચ્યુઅલી હું તો જોવા માંગતી હતી કે તમને ભાઈ બહેનોને એકબીજા માટે કેટલો પ્રેમ છે, આમ એકબીજા વિશે બધું જાણો છો કે પછી. જાણીએ છીએ ને, હવે તમને મનોજભાઈની વાત જ કરું. તમારી સાથે લગ્ન થયા એ પહેલા તે પહેલા મનોજભાઈ છે ને માત્ર ઓફિસ ઓફિસ અને ઓફિસ કરતા હતા, અને તમારા આવ્યા પછી માત્ર રીમા રીમા અને રીમા જ કરે છે. ટીના, તને ક્લાસમાં જવા માટે મોડું નથી થતું? એક વાત કહું ટીના, આપણા ભાઈ બહેનની વાત આપણા વચ્ચે રહી તો સારું. ભાભી ભાઈ અને ભાભી વચ્ચેની વાત આપણને કરે છે નહીં ને? નહીં. બસ તો હવે આમ જ સમજદાર બનો અને ક્લાસમાં જાઓ. બાય ભાભી. ભાભી સોરી, મેં મજાક કરી હતી, તમને ખોટું તો નથી લાગ્યું ને? સોનલ, નણંદબાની મજાકનું ભાભી કઈ રીતે ખોટું લગાડી શકે? હા